અલસાણાથી સમાચાર મળી રહ્યા છે કે વિસનગર તાલુકાના પાસના ગામમાં તળાવમાં દૂધ મંડળી બનાવાય છે. તળાવની જમીન કોઈ પણ હેતુ માટે ફાળવી શકાતી નથી. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે જાહેર કરાયેલી છે માર્ગદર્શિકા, ત્યારે ગેરકાયદેસર બનેલી દૂધ મંડળીનો વિવાદ જિલ્લા પંચાયતમાં પહોંચ્યો છે. અગાઉ જમીન સ્મશાન માટે ફાળવવાનો ઇનકાર કરાયો હતો, પરંતુ સ્મશાન માટે જમીન ફાળવવા મુદ્દે તળાવની જમીનનું કારણ અપાયું હતું. સ્મશાન ન બની શકે તો મંડળી કેવી રીતે બની શકે તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. ગેરકાયદેસર બનેલી મંડળીને સરકાર દ્વારા 5 લાખની સહાય પણ અપાઈ છે, ત્યારે સ્મશાન ન બની શકે તો મંડળી કેવી રીતે બની શકે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.